નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજે હું તમને અમદાવાદની એક સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું કે મારા એક ખાસ સંબંધી છે અને જેઓ ડૉક્ટર છે તેઓ કોવિડ હોસ્પિટલમાં સેવા આપતા ન હતા પરંતુ એમની પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ હતી અને એની અંદર તેઓ જનરલ પેશિયન્ટને તપાસતા હતા આજે તેઓ કોવિડથી પોઝિટિવ બન્યા હોસ્પિટલાઇઝ થયા અને છેવટે એમને દમ તોડી દીધો તો ડોક્ટર જેવા ડૉક્ટરને કોવિડની અસર કેમ થાય છે અને એના કયા કયા કારણો રહેલા છે એ આપણે આ વિડીયોની અંદર જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ બધા ડૉક્ટરો એવા આવતા નથી પણ એમને જ હું પર્સનલી વાત કરું છું કે જે અત્યારે હાલ કોવિડથી પોઝિટિવ બન્યા અને એમને દમ તોડી દીધો એમના શરીરનું વજન નેવું કિલોથી વધારે હતું એટલે એમના શરીરની અંદર ચરબી અને વજનનું પ્રમાણ વધારે હતું ડૉક્ટર હોવાને કારણે છેલ્લા દસ વર્ષથી જ્યારે પણ કોઈના પણ મેરેજ હોય રિસેપ્શન હોય તો એમને અવશ્ય આમંત્રણ મળતું જેના કારણે લગ્નની સિઝનની અંદર એમને વધારે પડતું બહારનું ખાવાનું થતું એ સિવાય કોઈ પણ જગ્યાએ ધાર્મિક પ્રસંગ હોય કોઈના ઘરે કે ગામની અંદર તો પણ એમને આમંત્રણ આપવામાં આવતું જેના કારણે એમને વારંવાર વધારે પડતું બહારનું ખાવાનું થતું હતું અને એના કારણે એમની ઇમ્યુનિટી વીક થઈ અને એમના શરીરનું વજન દિવસે ને દિવસે વધવા લાગ્યું એમના શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા લાગ્યું અને એના કારણે તેઓ કોરોનાનો ભોગ બન્યા અને આજે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા એ ખૂબ સાવચેતી રાખતા હતા ડબલ માસ્ક પહેરતા હતા અને વારંવાર સેનેટાઈઝ કરતા હતા પોતાની કારની અંદર પણ સેનેટાઈઝ રાખતા પોતાના ખિસ્સામાં પણ સેનેટાઈઝની નાની બોટલ લઈને ફરતા હતા ઘરે પણ સેનેટાઈઝ રાખતા હતા સારામાં સારી કંપનીનું તેઓ સેનિટાઈઝર વાપરતા હતા વારંવાર તેઓ સેનેટાઈઝથી હાથ ધોતા હતા દિવસમાં ત્રણથી થી ચાર વખત માસ્ક પણ તેઓ બદલતા હતા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરતા હતા છતાં એમને કોરોના કેવી રીતે ભરખી ગયો તો એમની ઇમ્યુનિટી પાવરફુલ ન હતી જેના કારણે એમને કોરોના ભરખી ગયો ઓછામાં ઓછા દસ વર્ષથી તેઓ બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે અવારનવાર પાર્ટીમાં જવું પડે કોઈનો બર્થડે હોય મેરેજ એનિવર્સરી હોય કે ગમે તે કારણસર એમને લોકો ઇવા ઇન્વાઇટ કરતા જેના કારણે રાત્રે તેઓ મોટાભાગે રાત્રે તેઓ ભારે ખોરાક ખાતા આમ દસ વર્ષથી એમણે હોટલનું ખાવાનું ચાલુ કર્યું એટલે કે બહારનું ખાતા હતા જેના કારણે એમના શરીરની અંદર ધીમે ધીમે વજન વધવા લાગ્યું ચરબી વધી અને એના કારણે એમને ડાયાબિટીસની શરૂઆત થઈ ગઈ એ પછી એમને બીપીની તકલીફ થઈ અને હાઈ બીપીની તકલીફ થઈ જેના કારણે એમણે બીપીની ગોળી ગળવાની પણ શરૂઆત કરી દીધી હતી એકવાર એમને હાર્ટ એટેક પણ આવી ગયો જેના કારણે એમણે લોહી પાતળું થવાની ગોળી ગળવાની શરૂઆત કરી આમ તેઓ ડોક્ટર હોવા છતાં રોજની દિવસમાં ચારથી પાંચ પ્રકારની ગોળીઓ ગળતા હતા એટલે મારી આપ શરીરને વિનંતી છે કે જ્યાં સુધી આપણી ઇમ્યુનિટી પાવરફુલ નહીં હોય ત્યાં સુધી ગમે તેવા ડૉક્ટર હશું આપણે તમે જુઓ ડૉક્ટર હોય પણ એમની ઇમ્યુનિટી પાવરફુલ ના હોય તો એમને કોરોના ભરખી જાય છે પરંતુ રોડ ઉપર જે મજૂરી કામ કરે છે સખત કામ કરે છે તડકાની અંદર પાવડો અને કદાળી લઈને જે લોકો રોડ ઉપર ખોદવાનું કામ રોડ ખોદવાનું કામ કરે છે મજૂરીનું કામ કરે છે એ લોકો પૂરતા કપડાં પણ પહેરતા નથી આખો દિવસ ચાલીસ કે પિસ્તાલીસ ડિગ્રી ઉનાળામાં ગરમી હોય તો ગરમીની અંદર પણ સતત કામ કરે છે એ અને એ લોકો કદાચ કોઈની સાથે સંક્રમિત થાય છે તો એમને જલ્દીથી અસર થતી નથી કારણ કે એમની ઇમ્યુનિટી પાવરફુલ હોય છે એમના શરીરમાં વજન વધતું નથી એમના શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું નથી અને એ લોકો તમે જુઓ તો પિસ્તાળીસ કે પચાસ વર્ષની ઉંમરે કામ કરતા હોય તો એમને નથી ડાયાબિટીસ થતો કે નથી હાઈ બીપી થતું કે નથી એમને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું કારણ કે તેઓ ખૂબ મહેનત કરે છે ખૂબ મજૂરી કરે છે અને તેઓ એસીમાં ઊંઘતા નથી એસીમાં રહેતા નથી ફ્રીજનું ઠંડુ પાણી પીતા નથી ઠંડા પીણા કે આઈસ્ક્રીમ ખાતા નથી એમની પાસે જે કંઈ પાણી હોય નોર્મલ પાણી એ જ પાણીનો ઉપયોગ કરે છે અને દિવસે અને રાત્રે તેઓ બહાર લેવડા નેચે સૂઈ રહે છે ખાટલાની અંદર જેના કારણે એમની ઇમ્યુનિટી ખૂબ પાવરફુલ રહે છે અને એમને શુદ્ધ વાતાવરણ ઓક્સિજન પણ ભરપૂર મળી રહે છે આપણે પણ પ્રાણીઓની જેમ કુદરતી વાતાવરણમાં રહેવાનો પ્રયાસ કરીએ અને પ્રયત્ન કરીએ અને એ રીતે આપણા શરીરને ટેવ પાડીએ ધીમે ધીમે તો આપણી જે ઇમ્યુનિટી છે એ પાવરફુલ થાય છે એટલે એસીનો ઉપયોગ આપણે ઓછો કરીએ જે લોકો એસીનો વધારે ઉપયોગ કરે છે ફ્રીજનું ઠંડુ પાણી વધારે પીવે છે આરોનું પાણી પીવે છે મિનરલ પાણી પીવે છે રાત્રે ભારે ખોરાક ખાય છે જંક ફૂડ પેકિંગવાળા પદાર્થો વધારે ખાય છે આઈસ્ક્રીમ ઠંડા પીણાનો વધારે ઉપયોગ કરે છે એવા લોકોની ઇમ્યુનિટી વીક હોય છે એટલે ચાહે એ ડૉક્ટર હોય છતાં એમની ઇમ્યુનિટી વીક હોવાને કારણે તેઓ સંક્રમિત થાય છે અને ક્યાંક ને ક્યાંક આ દુનિયા છોડીને એવા લોકોને જતું રહેવું પડે છે તો મારી આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે ડૉક્ટરને પણ કોરોના ભરખી ગયો એનું કારણ હતું કે તેઓ જંક ફૂડ ખાતા હતા પેકિંગવાળા ખોરાક ખાતા હતા આઈસ્ક્રીમ ઠંડા પીણાનો વધારે ઉપયોગ કરતા હતા બહારના નાસ્તા વધારે કરતા હતા હોટલનું ભોજન એટલે કે રાત્રે ભારે ખોરાક ખાતા હતા એ જેના કારણે એમની ઇમ્યુનિટી વીક હતી એટલે એમને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હતા માસ્ક પહેરતા હતા વારંવાર સેનિટાઈઝ કરતા હતા છતાં એમને આ દુનિયા છોડીને ચાલી જવું પડ્યું તો આપણે પણ કુદરતના જે નિયમો છે એનું પાલન કરીએ અને આયુર્વેદના મત પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ કરીએ કુદરતી વાતાવરણમાં રહીએ તો જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા અત્યારે આવેલી જે આફત છે એનાથી આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ